હેલો ગાય સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં આજે આપણે બનાવીશું પંજાબી છોલે એના માટેની પ્રોસેસ જોઈ લઈશું સૌથી પહેલાં આપણે કાબુલી ચણા લેવાના છે અને એ મેં હા હાફ કપ જેટલા લીધા છે અને એને પાણી ઉમેરી અને આખી રાત આપણે એને પલાળી દઈશું જો તમને થોડી જલ્દી હોય અથવા તો તમે ચણા પલાળવાના ભૂલી ગયા હોય તો તમે ચણાને ગરમ પાણી કરી અને એમાં ચારથી પાંચ કલાક માટે પણ એને પલાળી દેશો તો પણ તમારા ચણા શોક થઈ જશે અને આપણે ચણાને આપણે આખી રાત માટે પલાળી દેવાના છે હવે તમે જોઈ શકો છો કે આપણા ચણા એકદમ સરસ રીતે પલળી ગયા છે અને હવે આપણે પ્રેશર કુકર કૂકરમાં મૂકવા માટેની આપણે પુડલી તૈયાર કરી લઈશું સૌથી પહેલાં એક કોટનનું મેં કપડું લીધું છે એમાં એક ઇંચ ટ તજનો ટુકડો મોટી ઇલાયચી પાંચથી છ લવિંગ લેવાના છે એક ટુકડો આપણે તમાલપત્ર લેશું અને એને મેં ટુકડા કરી લીધા છે એટલે પોટલી સરસ રીતે વળાઈ જાય અને પછી આપણે એમાં એક ટીસ્પૂન જેટલી ચા ઉમેરવાની છે ચા મેં મોટો દાણો લીધો છે અને પછી આપણે એની પોટલી વાળી લેશું આપણે પોટલી એમાં મૂકવાનું એક જ કારણ કે આપણે જે ચા એમાં ઉમેરી છે એનો સરસ એની સરસ ફ્લેવર બેસી જાય અને આપણે જે ખડા જે ખડા આખા મસાલા લીધા છે એની પણ સરસ ફ્લેવર આવી જાય હવે આપણે ચણાને પ્રેશર કૂક કરી લેશું એના માટે કૂકરમાં આપણે બે ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને પછી આપણે જે ચણા પલાળ્યા હતા એ ચણા એડ કરી દઈશું અને પછી આપણે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી અને જે આપણે પોટલી તૈયાર કરેલી એ પોટલી મૂકી દઈશું અને એને આપણે પ્રેશર કૂકર લેશું પાંચથી છ વિસલ માટે અને એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને આપણે આ પોટલી એડ કરશું એટલે એમાં ચા અને ખડા મસાલાની એકદમ સરસ ફ્લેવર એમાં બેસી જશે અને ચણા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે હવે મેને પાંચ છ વિસલ વગાડી લીધી છે હવે આપણે જોઈ લેશું કે આપણા ચણા બરાબર બફાઈ ગયા છે કે નહીં તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જે ચણા છે આપણે એકદમ સરસ રીતે બફાઈ જવા જોઈએ તો જેમાં એની મસાલાની સરસ ફ્લેવર બે છે તમે જોઈ શકો છો કે આપણા ચણા મસ્ત એવા બફાઈ ગયા છે અને પછી આપણે એમાં આ જે મસાલા પોટલી છે ને અલગ કાઢી લેશું હવે આપણે ગ્રેવી તૈયાર કરવાની છે એના માટે મેં ત્રણ મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે અને એને આવી રીતે કટ કરી લેવાના છે અને પછી આપણે એમાં થોડું એવું પાણી એડ કરી અને જ્યાં સુધી ટમેટા ગળી ન જાય ત્યાં સુધી આપણે એને આવી રીતે કૂક કરી લેશું અને જ્યારે એકદમ સ સરસ રીતે ટમેટા મેસી જેવા થઈ જાય એટલે મસ્ત વફાઈ જાય પછી આપણે ગેસ બંધ કરી દઈશું અને એને રૂમ ટેમ્પરેચરે ઠંડુ થવા દઈશું અને રૂમ ટેમ્પરેચરે ઠંડુ થઈ જાય પછી આપણે એને મિક્સર જારમાં ટમેટાને એડ કરી દઈશું અને જો તમે જો તમને થોડા સ્વીટ છોલે પસંદ હોય તો તમે આ સ્ટેજ ઉપર એક ચમચી જેટલી ખાંડ એડ કરી દેશો કરી શકો છો અથવા તો તમે તમને બીજું જે કાંઈ મધ કે એવું સ્વીટનર પસંદ હોય તમે એ પણ એડ કરી શકો છો અને તમે જોઈ શકો છો કે મેં એની સરસ ફાઇન પેસ્ટ તૈયાર કરી લીધી છે હવે બે બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ એમાં અડધો ટીસ્પૂન જીરું અને બીજા આપણે આખા મસાલા એડ કરીશું એમાં તમાલપત્ર લવિંગ તજ અને જીરું ઉમેરવાનું છે અને એને એકદમ સરસ રીતે ફૂટવા દેસું અને પછી આપણે એમાં બે મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરીશું સુધારેલી અને પછી આપણે એમાં આદુ અને લસણની પેસ્ટ ઉમેરવાની છે એક ટી સ્પૂન જેટલી એમાં આદુ લસણની પેસ્ટમાં મેં એક ઇંચ આદુનો ટુકડો અને પાંચ છ કળી લસણ લીધું હતું અને નાનું એવું મરચું પણ ઉમેર્યું હતું અને એની મેં પેસ્ટ તૈયાર કરી લીધી અને પછી આપણે એને એકદમ સરસ રીતે સોતે કરી લેશું જ્યાં સુધી કે આદુ અને લસણની જે કચાશ છે એ નીકળી ન જાય ત્યાં સુધી આપણે એને સરસ સાતરી લેવાનું છે અને પછી આપણે એમાં જે ટોમેટો પ્યુરી આપણે તૈયાર કરી એ એડ કરી દઈશું અને એકવાર ટોમેટો પ્યુરી એડ કર્યા પછી આપણે એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને એકવાર સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે એમાં આપણે રૂટિન મસાલા એડ કરવાના છે એમાં સૌથી પહેલાં આપણે હળદર ઉમેરવાની છે હળદર મેં અહીંયા વન ફોર્થ ટી સ્પૂન જેટલી ઉમેરેલી છે અને પછી આપણે એમાં લાલ મરચું પાવડર એડ કરશું લાલ મરચું પાવડર મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે તમે તમારા ઘરે મુજબ જે મુજબ ખવાતો હોય એ મુજબ એડ કરશો પછી એમાં ધાણા જીરું અને આમચૂર પાવડર ઉમેરવાનું છે તમે આ એકદમ સાદા મસાલા એડ કરશો તો પણ તમારા પંજાબી છોલેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે જો તમે આ રીતથી બનાવશો અને હવે આપણે એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે એટલે આપણા મસાલા છે એકદમ સરસ ગ્રેવી સાથે મિક્સ થઈ જાય અને અને મીઠું આપણે સૌથી છેલ્લે જ એડ કરીશું એટલે ને હવે આપણે એને ઢાંકણ ટાંકી અને એને કૂક કરી લેશું અને કૂક આપણે આને ત્યાં સુધી કરવાનું કે ગ્રેવીમાંથી સાઈડમાંથી તેલ છૂટું પડે તમે જોઈ શકો છો કે આમાં સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે મતલબ કે તમારા જે ડુંગળીની ગ્રેવી છે એ મસાલા સાથે સરસ મિક્સ થઈ ગઈ છે અને હવે આપણે એમાં જે છોલે આપણે બાફ્યા હતા એ પાણી સહિત જ એમાં એડ કરી દઈશું એટલે આમાં તમારે અલગથી બીજું કોઈ પાણી એડ કરવાની જરૂર નહીં પડે અને પછી આપણે એમાં અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરશું અને સાત મુજબ મીઠું એડ કરવાનું છે અને મીઠું એડ કરી અને પછી આપણે એમાં કસૂરી મેથીને આવી રીતે હાથથી ક્રશ કરી અને એડ કરવાની છે અને મેં એક ટી સ્પૂન જેટલી લીધી છે અને હવે આ એકદમ સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે અને પ પાછું આપણે એને ઢાંકણ ઢાંકીએ ને પાછું એને આપણે ચઢવા દઈશું એટલે આપણે જે મુજબની ગ્રેવી જોઈએ છે એ મુજબની આપણને ગ્રેવી મળી જાય અને જો તમારે વધારે થીક છોલે જોતા હોય તો તમે એને થોડી વાર વધારે ઉકાળજો એટલે સરસ ગ્રેવી તમને મળી જશે હવે આ જોઈ તમે જોઈ શકો છો એકદમ સરસ તૈયાર છે હવે આમાં મલાઈ એડ કરવાની છે એક ટેબલ સ્પૂન જેટલી ઓપ્શનલ છે જો તમારે ન એડ કરવી તો તમે સ્કીપ કરી શકો છો પછી આપણે એમાં લીલી કોથમીર એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે આપણા પંજાબી છોલે એકદમ સરસ તૈયાર થઈ ગયા છે અને એનો એકદમ સરસ કલર આવ્યો છે અને એની વીવી પણ એકદમ પરફેક્ટ બની છે હવે આપણે એને ગરમા ગરમ સર્વ કરી લેશું અને છોલેને આપણે એકદમ સરસ પૂરી અથવા તો ભટુરા સાથે રોટલી સાથે રાઈસ સાથે સર્વ કરી શકો છો તો તૈયાર છે પંજાબી છોલે અને તમે આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને જરૂરથી જણાવજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અને તમે હજુ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો